विद्यार्थी मित्रों, धोरण एक विषय हिंदी। तो आपणे वर्कबुकनी अंदर स्वरनो अभ्यास करी रह्या हता, जेनी अंदर अ से अनार, आ से आम करता हता ने, एवी ज रीते आजे आपणे नवो स्वर शीखशुं। तो ए छे रु से ऋषि, रु से ऋषि। तो ऋषिनो रु शीखवा माटे आपणे केवी रीते लखवानुं, तो पहेला तमे त्र लखता तो आवडे ज छे, तो तमारे आवी रीते त्र लखवानो। त्यार पछी अहींयाथी आम करीने त्रगड़े त्रण जेवुं करवानुं, तो बनी जशे रु से ऋषि। तो रु से ऋषि, रु से ऋषि, रु से ऋषि। તો તમે બાળકો જોઈ શકો છો કે ઋષિ એટલે જે ભાઈ ઋષિમુનિઓ હોય, બરાબર, એનો રૂ સે ઋષિ છે। તો આવી જ રીતે તમારે સારી અક્ષરથી એકદમ બે લીટીને અડીને રૂ સે ઋષિ લખવાનો, અને જે નીચે ઘરકામ આપેલું છે એના અંદર પણ તમારે એકદમ સારા રીતે રૂ સે ઋષિ લખવાનું છે, અને ઉપર શિરોરેખા કરવાની છે। બાળકો, શિરોરેખા કરવા હિન્દીના અક્ષરોમાં ખૂબ જ જરૂરી છે, તો તમારે ઉપર શિરોરેખા કરવાનું ભૂલવાનું નહીં। ત્યાર પછી પાના નંબર કયા પહોંચ્યા આપણે, 87, આઠડે સાતડે 87 ઉપર આપણને આપેલું છે જોડકા જોડો। તો આવા જોડકા તમે જોડેલા જ છે, પણ જુઓ આ જોડકા કેવા છે, તો રુ સે ઋષિનો રેફ વાળા છે। તો ગૃહ, મૃગ, વૃક્ષ, તૃણ, કૃપા। તો બાળકો, તમે જોઈ શકો છો કે આ શબ્દ બોલવામાં આપણે ઋનો ઉચ્ચાર થાય છે ને, જેમ કે ગૃહ, તો એના અંદર ઋનો ઉચ્ચારણ આવ્યો, તો તમારે એની સામે સરખા શબ્દોને જોડવાના છે। ત્યાર પછી આપણને મૌખિક વાક્યો લખવાના છે। આનાથી પહેલાં તમે મૌખિક શબ્દો તો લખી ગયા છો, હવે આપણે એની અંદર મૌખિક વાક્ય લખવાના છે। તો પહેલું વાક્ય છે કે નયન જગભર, તો નયન એક છોકરાનું નામ છે, તો એની પાછળ આપણે અલ્પવિરામ કર્યું, બરાબર, અને છેલ્લે વાક્યના અંતમાં પૂર્ણવિરામ કર્યું। જેવી રીતે ગુજરાતીમાં પૂર્ણવિરામ આવી રીતે થાય, એવી જ રીતે હિન્દીના શબ્દોમાં પૂર્ણવિરામ આવી રીતે કરાય, બરાબર। તો ચલો, નયન જગભર, મદન ફલ રખ, મનન કલશ ભર, જગત ઝટપટ ચલ, કમલ છત પર ચઢ, પવન ભજન કર, અને મગન ચલ જલ ભર। જલ એટલે કે પાણી, તો મગન જલ ભર। તો આવી રીતે તમારે વાક્યો લખવાના છે, તો એકદમ સારા અક્ષરોથી અને અલ્પવિરામ અને પૂર્ણવિરામને કરીને એકદમ સારી રીતે વાક્યોને લખવાના છે। અસ્તુ।